નમસ્તે બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ગયા વિડીયોમાં યુનિટ 3નું રિવિઝન જોયું હતું, જેમાં આપણે પરીક્ષાલક્ષી જે જે પણ પૂછાવાનું હતું તેનું આપણે રિવિઝન કર્યું. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 4નું રિવિઝન જોવાનું છે. તો 4માં આપણે, તમને ખબર હોય તો, આપણે બધા એક્શન વર્ડ આવતા હતા, એક્શન વર્ડ ing વાળા. ધારો કે સ્કીપ તો સ્કીપિંગ, સીટ તો સિટિંગ, ક્રાય તો ક્રાઇંગ. તો બધા એક્શન વર્ડ ing વાળા આવતા હતા. તો એકવાર ફરીથી વિડીયોમાં ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાનું છે અને તમારે આ યુનિટ 4 ખૂબ જ સારી રીતે સમજવાનું છે. તો જુઓ, યુનિટ 4 શું છે? તો બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય. ing એટલે ચાલુ વર્તમાનકાળ. આપણે સ્કીપ તો દોરડા કૂદવા, તો દોરડા કૂદવા પણ આપણે એની પાછળ ing લગાવીએ છીએ ત્યારે એ ક્રિયા ચાલુ છે. બોલતી વખતે તે ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવા માટે આપણે ing લગાવીએ છીએ, તો તેને કહેવાય ચાલુ વર્તમાનકાળ. તો બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એક્શન વર્ડ એટલે શું? તો ક્રિયાદર્શક શબ્દ. જે શબ્દથી આપણને ક્રિયાનો બોધ થતો હોય તેને કહેવાય એક્શન વર્ડ. અને તેની પાછળ ing ક્યારે લગાવીએ છીએ? તો જ્યારે બોલતી વખતે તે ક્રિયા ચાલુ છે ત્યારે આપણે ing લગાવીએ છીએ અને તેને કહેવાય ચાલુ વર્તમાન કાળ. તો પહેલાં આપણે થોડા એક્શન વર્ડ જોઈ લઈએ. હું તમને PDFમાં એક્શન વર્ડ મૂકવાની છું અને આનો ફોટો પાડીને, તમને બોર્ડનો ફોટો પાડીને હોમવર્ક મૂકીશ. તો ચાલો સૌપ્રથમ આપણે એકવાર બધા એક્શન વર્ડ જોઈ લઈએ. સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, વોક તો વોકિંગ, જમ્પ તો જમ્પિંગ, થ્રો તો થ્રોઈંગ, કેચ તો કેચિંગ, કિક તો કિકિંગ, ઈટ તો ઈટિંગ, ડ્રિંક તો ડ્રિંકિંગ, ટોક તો ટોકિંગ, લાફ તો લાફિંગ, ક્રાય તો ક્રાઇંગ, ક્લીન તો ક્લીનિંગ, સ્લીપ તો સ્લીપિંગ, રીડ તો રીડિંગ, પુશ તો પુશિંગ, પુલ તો પુલિંગ, ઓપન તો ઓપનિંગ, બ્રશ તો બ્રશિંગ, ફ્લાય તો ફ્લાઇંગ અને ક્લાઇમ્બ તો ક્લાઇમ્બિંગ. આ આપણે એવા ing જોયા જેની પાછળ ફક્ત ને ફક્ત ખાલી ing લગાડી દેવાનું, તેમાં એક્શન વર્ડની સ્પેલિંગની અંદર કોઈ પણ જાતનો ફેરબદલી થતી નથી. સીધો તેની પાછળ ing લાગી દો એટલે ચાલુ વર્તમાનકાળ બની જાય. હવે આપણે એવા ing મૂકવાવાળા મૂળાક્ષર એક્શન વર્ડ જોઈશું કે જેને ing મૂકવાથી તેનો જે લાસ્ટ અક્ષર હોય એ કેવો થાય? બેવડાઈ જાય. જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. સીટ તો સિટિંગ, ing મૂકતી વખતે છેલ્લો ટી કેવો થઈ ગયો? ડબલ. સ્કીપ તો સ્કીપિંગ, પી કેવો થઈ ગયો? ડબલ. હોપ તો હોપિંગ, પી કેવો થઈ ગયો? ડબલ. પછી એને ing લાગ્યું. રન તો રનિંગ, ક્લેપ તો ક્લેપિંગ, બેટ તો બેટિંગ અને પુલ તો પુલિંગ, પુટ તો પુટિંગ. ચાલો હવે જોઈશું એવું કે જેની પાછળ ઈના સ્થાને ing મુકાય. હવે આપણે એવા એક્શન વર્ડના સ્પેલિંગ જોઈશું કે જેનો છેલ્લો અક્ષર શું આવતો હોય? ઈ. એને કાઢી અને ing લાગે. તો તેવા શબ્દ છે ડાન્સ તો ડાન્સિંગ, રાઇટ તો રાઇટિંગ, ક્લોઝ તો ક્લોઝિંગ, રાઇડ તો રાઇડિંગ, ગીવ તો ગિવિંગ, ટેક તો ટેકિંગ, મેક તો મેકિંગ. તો બાળમિત્રો, આ આપણે એક્શન વર્ડ જોયા જે 3 પ્રકારના હતા, કે જેની પાછળ સીધું ing મૂકો, કોઈ ફેરબદલી નહીં. એવા ing લગાડવાવાળા શબ્દ જોયા કે જેને ing મૂકતા પહેલા એનો જે છેલ્લો અક્ષર છે તે કેવો થઈ જાય? ડબલ. અને એવા એક્શન વર્ડ જોયા જેને ing લગાવવા જઈએ ત્યારે ઈ નીકળી જાય, તેનો છેલ્લો અક્ષર ઈ, મૂળાક્ષર નીકળી જાય અને પછી તેને ing લાગે. તો ચાલો હવે મેં યુનિટ 4ના રિવિઝનમાં એવી એક એક્ટિવિટી કાઢી છે કે જે આપણે એક્શન વર્ડ ઉપરથી આન્સર લખવાના છે. તો બાળમિત્રો, એના માટે આપણને એક્શન વર્ડ આવડતા હોવા જોઈએ. ચાલો આપણે સૂચના જોઈશું. ચિત્ર જુઓ અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. અહીંયા બાળમિત્રો, મારી પાસે સ્પેસ ઓછી છે એટલે મેં અહીંયા કોઈ પણ પ્રકારનો કૌંસ લખ્યો નથી, બરોબર? હવે બીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે મેં અહીંયા ચિત્રની જગ્યાએ ચિત્રનું વર્ણન લખી નાખ્યું છે. ધારો કે એક નંબર જુઓ તો દૂધ પીતો છોકરો, અહીંયા દૂધ પીતા છોકરાનું શું હશે? ચિત્ર. હવે હું ચિત્ર તો દોરી ના શકું એટલે મેં તેની જગ્યાએ ચિત્રનું વર્ણન લખ્યું છે.
તો દૂધ પીતો છોકરો. પ્રશ્ન પૂછાયો છે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી આગળ લઈ લેવાનું એટલે પહેલો અક્ષર કેવો થઈ જાય, કેપિટલ. હી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, તે દૂધ પી રહ્યો છે. ચાલો બે નંબર છે નાચતી છોકરી. પ્રશ્ન પૂછાયો છે વોટ ઇઝ શી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો શી ઇઝ ડાન્સિંગ. મેં તમને કીધું એમ બધા જ એક્શન વર્ડ તમને ખાસ મોઢે આવડતા હોવા જોઈએ, તો જ તમે આ એક્ટિવિટી મોઢે લખી શકશો. ત્રણ નંબર બેટિંગ કરતો છોકરો. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ બેટિંગ. જુઓ આને આઈએનજી લગાડતી વખતે છેલ્લો અક્ષર કેવો થઈ ગયો, બેવડાઈ ગયો. ચાલો ચાર નંબર જમતી છોકરી એટલે કે ખાતી છોકરી. વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ ઇટિંગ, તે જમી રહી છે. પાંચ નંબર વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો ચિત્રમાં જોશો તો છોકરો શું કરી રહ્યો છે, રાઇટિંગ. તો હી ઇઝ રાઇટિંગ. ચાલો આગળ જોઈશું. છ નંબરમાં તાળી પાડતી છોકરી. પ્રશ્ન પૂછાય છે વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ ક્લેપિંગ. ત્યારબાદ પતંગ ઉડાડતો છોકરો. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ ફ્લાઈંગ અ કાઇટ, તે આકાશમાં પતંગ ઉડાડી રહ્યો છે અથવા તો પતંગ ઉડાડી રહ્યો છે. બારી બંધ કરતી છોકરી. વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો. નવ નંબર દોડતો છોકરો. વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ રનિંગ, તે દોડી રહ્યો છે. દસ નંબર દોરડા કૂદતી છોકરી. વોટ ઇઝ શી ડુઈંગ, શી ઇઝ સ્કીપિંગ, તે દોરડા કૂદી રહી છે. ચાલો અગિયાર નંબર જોઈએ રડતો છોકરો. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ ક્રાઇંગ. રડવાને શું કહેવાય ઇંગ્લિશમાં, ક્રાઇંગ. બાર નંબર સાયકલ ચલાવતી છોકરી. વોટ ઇઝ શી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો શી ઇઝ રાઇડિંગ અ બાયસિકલ, તે સાયકલ પર સવારી કરી રહી છે. તેર નંબર સૂતો છોકરો. વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ સ્લીપિંગ, તે સૂઈ રહ્યો છે. ચૌદ નંબર બેઠેલી છોકરી એટલે કે ખુરશીમાં બેઠેલી છોકરી. વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ સિટિંગ. બાળ મિત્રો અહીંયા એક થોડીક સ્પેલિંગ મિસ્ટેક છે આપણી, થોડુંક આપણે જોઈ લઈએ. શી ઇઝ સિટિંગ. ચાલો ચૌદ નંબર જોઈએ બેઠેલી છોકરી. વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ સિટિંગ, તે બેઠેલી છે. પંદર નંબર હસતી છોકરી. વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ લાફિંગ. તો જોયું બાળ મિત્રો, આ આપણે જોયા એક્શન વર્ડ કે જેના આપણે ચિત્ર ઉપરથી જવાબ લખવાના હતા. તો હું તમને ફરીથી એકવાર માઇન્ડ કરાવી દઉં કે આપણે આ વિડીયો ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાનો છે, અને તેમાં હું તમને જે ચાલુ વર્તમાન કાળ અને એક્શન વર્ડ શીખવાના છે એ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ અને શીખવાના છે. તો હું તમને PDFમાં એક્શન વર્ડ મૂકીશ જે ING લગાડેલા હશે, અને ત્યાર પછી તમને આનો બોર્ડનો એક પીક મૂકીશ જેમાંથી તમારે હોમવર્ક કરવાનું રહેશે. તો એક્શન વર્ડ ખાસ મોઢે કરેલા હશે તો તમને આ એક્ટિવિટી આવડશે. તો ખૂબ જ સારી રીતે તમે તમારું કામ કરશો તેવી આશા સાથે રજા લઉં છું. આવજો.